નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. લોકડાઉનમાં કેન્દ્ર સરકારની 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત. 80 કરોડ ગરીબ લોકોને 3 મહિના સુધી મફત રાશન અપાશે સરકાર આપશે, તો કર્મચારીઓ માટે 50 લાખ રૂપિયાનો મેડિકલ ઇન્સ્યોરન્સ આપશે. સુરત બાદ અમદાવાદમાં કોરોનાથી દર્દીનું મોત. રાજ્યમાં કોરોનાથી પોઝિટિવનો આંકડો પહોંચે 44 પર. અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ કેસ. રાજ્યમાં કોરોનાથી 3 લોકોના મોત. નાયબ મુખ્યમંત્રીની સરાહનીય કામગીરી. રાજસ્થાન જવા માંગતા લોકોની કરી મદદ. તેમની વ્યથા સાંભળી અને ખુદ ઘટનાસ્થળે જઈ અને કરી આપી વ્યવસ્થા. ગુજરાતથી રાજસ્થાન જવા માટે કરી વ્યવસ્થા. રાજ્યના શિક્ષકો કરશે મદદ. શિક્ષકો 1 દિવસનો આપશે પગાર. મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે પગાર. 45.34 કરોડની કરશે સહાય. પેટ્રોલ ડીઝલના વેચાણ અંગે સૌથી મોટા સમાચાર. આજથી પેટ્રોલ પંપ પર સવારના 8 થી 4 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે અને દરેક લોકોને મળશે પેટ્રોલ. કોરોનાની મહામારી વચ્ચે ગરીબોની વાહરી આવી સરકાર. ગરીબોને આપશે મફત ભોજન. 1 એપ્રિલથી રાશન કાર્ડ પર અપાશે અનાજ. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાણીનું પ્રશંસનીય કાર્ય. COVID-19ના શંકાસ્પદો પર નજર રાખવા માટે ટ્રેકર એપ બનાવી કંટ્રોલ રૂમમાં બેસીને જ રખાઈ રહી છે નજર. કોર્પોરેશને TTT સ્ટ્રેટેજી અપનાવી ટ્રેકિંગ, ટેસ્ટ અને ટ્રીટમેન્ટ પર મુકાયો ભાર. ભરૂચમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકગાયક અભયસિંહ રાઠોડનો ફાળો. 25,000નો ચેક ભરૂચ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો. કોરોના વાયરસને પહોંચી વળવા ચેક અર્પણ કરાયો. અમદાવાદમાં સંવેદનશીલ વિસ્તારોમાં કરાયું પેટ્રોલિંગ. RAFના જવાનોએ કર્યું પેટ્રોલિંગ. સંવેદનશીલ વિસ્તારમાં RAF તૈનાત. શાહપુર, મિર્ઝાપુર, દરિયાપુરમાં RAF તૈનાત. અમદાવાદના ઈસનપુરમાં અનન્ય બંગલો સોસાયટીના સભ્યોએ કરી સોસાયટીની સફાઈ, તો સોસાયટીમાં બહારના વ્યક્તિના આવવા પર મુકાયો પ્રતિબંધ. ગેટ પર મારી દેવાયું લોક. અરવલ્લી મોડાસા સબ જેલમાં કેદીઓને સગાવાલાઓને મળવા પર પ્રતિબંધ. કોરોના વાયરસ જેલમાં ન ફેલાય તે હેતુથી લેવાયો નિર્ણય. સગા સાથે ટેલિફોન તથા મોબાઈલથી વિડીયો કોલિંગની સુવિધા શરૂ કરાઈ. નર્મદાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે જે ગામના લોકોએ જાગૃત નાગરિક બની અને સરકારની સૂચનાનું પાલન કરવા ઘરની બહાર નહીં નીકળવાનો કર્યો સંકલ્પ. બહારના કોઈને ગામમાં પ્રવેશ ન કરવાની સૂચના આપતા પણ લગાવ્યા પોસ્ટર્સ. કોરોના વાયરસને લઈ અને સોશિયલ ડિસ્ટન્સ અને ઘરમાં રહેવા સરકારના આદેશનો અનેક સ્થળોએ ભંગ થતો જોવા મળ્યો. બારડોલીમાં તંત્ર દ્વારા સમયમર્યાદા નક્કી કરી અને લોકોને લોકડાઉનમાં સાથ સહકાર આપવા કરાઈ અપીલ. અમદાવાદમાં AMTS બસનો ખડકલો. કોરોના વાયરસને લઈ અને AMTS બસ બંધ. AMTS બંધ થતા કરોડો રૂપિયાનું નુકસાન. તાપી જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન. માત્ર જિલ્લાના શહેરો જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો ઘરમાં જ રહ્યા. જિલ્લાના વાલોડ તાલુકાના બૂટવાડા ગામના યુવાનોએ ગામના પ્રવેશ દ્વાર પર બેરિકેડ મૂકી દઈ અને કરી પ્રવેશબંધી. સુરતમાં ખાનગી ટ્રાન્સપોર્ટવાળાએ શરૂ કરી ઉઘાડી લૂંટ. સુરતથી સૌરાષ્ટ્રના વસૂલી રહ્યા છે 1,000 રૂપિયા. વાહન વ્યવહાર બંધ થતા શરૂ કરી લૂંટ. તંત્ર દ્વારા નથી કરાઈ કોઈ કાર્યવાહી. સુરતમાં બારડોલીમાં મજૂરોને વેતન મોકલાયા વતન મોકલાયા. તોફાટ ખાતે રહેતા 200 મજૂરોને મોકલાયા વતન. પોલીસ તંત્રની સરાહનીય કામગીરી. વાહનો ભાડે કરી અને મજૂરોને વતન મોકલી રહી છે પોલીસ. મજૂરોએ પોલીસ તંત્રનો માન્યો આભાર. લોકડાઉનની અસર ખેડૂતો ઉપરાંત પશુપાલકો પર પણ વર્તાય. તો ધોરાજીના પરબડી ગામના પશુપાલકોને લીલો કે સૂકો ઘાસચારો પણ ન મળી રહેતા પશુપાલકો થયા હેરાન. પશુઓને ખવડાવવા કોઈપણ જાતનો ખોરાક ન મળતા મુશ્કેલી વધી. વડોદરાના ડભોઈના જૂના માંડવા ગામના વ્યક્તિ વિરુદ્ધ હોમ ક્વોરન્ટાઇન ભંગ કરવા બદલ નોંધાઈ પોલીસ ફરિયાદ. જૂના માંડવા ગામે 10 લોકોને કરાયા હતા ક્વોરન્ટાઇન, જેમાંથી 1 વ્યક્તિ ગામ છોડી થયો ફરાર. રાજ્યના DGP શિવાનંદ ઝાએ લોકડાઉન અંગે જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉનનો સખ્તાઈથી કરાવાઈ રહ્યો છે અમલ.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005માં લાગુ પાડવામાં આવ્યો, 857 લોકોની કરાઈ અટકાયત. તાપી જિલ્લામાં તાલુકા દીઠ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો. લોકો ઘરે બેઠા કરિયાણું શાકભાજી સહિતની વસ્તુઓ મંગાવી શકશે. શાકભાજી પકવતા ખેડૂતોને તેમનો માલ વેચવામાં સરળતા રહે તે માટે કંટ્રોલ રૂમનો સાધી શકાશે સંપર્ક. પોરબંદર જિલ્લામાં લોકડાઉન દરમિયાન પેટ્રોલ પંપ બંધ થવાની ફેલાઈ અફવા. ગતરાત્રિથી જ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો જોવા મળ્યો હતો ધસારો. મોટાભાગના લોકો બિનજરૂરી રીતે પેટ્રોલના સંગ્રહ કરવાના આશય સાથે પેટ્રોલ પંપ પહોંચ્યા. પાટણમાં પોલીસે કરાવી ઉઠક બેઠક. સોસાયટીમાં તપાસ દરમિયાન 144 ભંગ કરનારા ઝડપાયા. સમાજના દુશ્મનોને કરાવી ઉઠક બેઠક. અમદાવાદના ચારાનગરમાં દારૂ બંધ રાખવાની જાહેરાત કરતો વિડીયો થયો વાયરલ. દારૂ પીવા આવનારા અને વેચવા વાળાના કારણે બંધ રાખવા માટે જાહેરાત માઇકમાં જાહેરાત કરતો વ્યક્તિનો વિડીયો વાયરલ. નવસારીમાં રોડ પાસે બેસી અને ધંધો કરતા વેપારીઓએ શરૂ કરી કાળાબજારી. મફત ટ્રાન્સપોર્ટેશન સાથે જ એપીએમસીએ શાકભાજી ઘર સુધી પહોંચાડવાની જાહેરાત છતાં નથી સમજતા લોકો. કચ્છમાં ભુજની મુખ્ય શાક માર્કેટમાં ઉમટ્યા લોકો. વાણિયાવાડ વિસ્તારમાં પોલીસે રેકડી ધારકોને કડક સૂચના આપી અને હટાવ્યા. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં ધંધાર્થીઓ માટે એક મીટરના સર્કલ બનાવ્યા. અમરેલીમાં કોરોના વાયરસથી બચવા સાવરકુંડલા પાલિકા એક્શનમાં. શહેરના મુખ્ય વિસ્તારમાં સેનિટાઈઝર અને દવાનો કરાયો છંટકાવ. સાવરકુંડલાની મુખ્ય બજારોમાં લોકોની અવરજવર વચ્ચે પાલિકા કર્મીએ પણ પોતાની ફરજ ચાલુ રાખી. છોટાઉદેપુર સંખેડા તાલુકામાં અચાનક જ આવ્યો વાતાવરણમાં પલટો. સંખેડા તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં હરેકૃષ્ણ સોસાયટીના રહીશોની કોરોના સામે કામગીરી. સોસાયટીમાં પંપ દ્વારા સેનિટાઈઝર્સ દ્વારા કરાયો છંટકાવ. અમદાવાદમાં લોકડાઉનના પગલે શહેરમાં સજ્જડબંધ. 4 રસ્તા પર તૈનાત પોલીસ કામ વગર બહાર નીકળતા લોકોને સમજાવી અને મોકલી રહી છે ઘરે. પપાંચા રસ્તા નજીક પોલીસનો ચાંપતો બંદોબસ્ત. સુરતમાં બારડોલી નગરમાં મકાનમાં લાગી આગ. ઉપલી બજારમાં આવેલી એક મકાનમાં લાગી આગ. બારડોલી ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર મેળવ્યો કાબૂ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. ગીર સોમનાથમાં પીએમ મોદીના ઘરમાં રહેવાની અપીલ સામે ગંભીરતાનો જોવા મળ્યો સદંતર અભાવ. વેરાવળની શાક માર્કેટમાં બપોરના સમયે ખરીદી કરવા ઉમટ્યા લોકોના ધાડા. વેરાવળ શાક માર્કેટનો ચોક્કસ સમય રાખવા માટે ઉઠી માંગ. બનાસકાંઠાના દિયોદરમાં કોરોના વાયરસના કારણે સજ્જડબંધ. નિયમનો ભંગ કરનાર લોકોને પોલીસે ભણાવ્યા પાઠ. તો બંધ બજારમાં લટાર મારવા નીકળેલા લોકોને પોલીસે કરાવી ઉઠક બેઠક. તાપીમાં લોકડાઉન વચ્ચે શ્રમજીવીઓ પગપાળા જવા નીકળ્યા. વાલોડથી સેલંબા તરફ જવા નીકળ્યો મજૂર વર્ગ. એસટી અને રેલવેની સુવિધા ન મળતા પગપાળા નીકળવા માટે મજબૂર થયા મજૂરો. અરવલીમાં મજૂરોની વાહરે આવ્યા પોલીસ અને સેવાભાવી લોકો. તો મંસૂરી પરિવારે ચા નાસ્તાની કરી વ્યવસ્થા. બાયડ પોલીસ મથકે ચા નાસ્તો કરાવ્યો. બાયડથી લુણાવાડા તરફ જતા મજૂરની કરી મદદ. બાયડ પોલીસે ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી. દાહોદના મજૂરી કામ કરતા 20 લોકો બાવડાથી દાહોદ પહોંચવા માટે શરૂ કરી પદયાત્રા. લોકડાઉન જાહેર થતા બાવડા જીઆઈડીસી બંધ. લોકડાઉનના કારણે તમામ વાહન વ્યવહાર બંધ થતા પગપાળે યાત્રા શરૂ કરી. રાજકોટ પોલીસે મરણ બાદ કારજનો કાર્યક્રમ રાખ્યો મોકૂફ. કોરોનાના કારણે ભક્તિનગર પોલીસે કરી કામગીરી. અરવલીમાં કોરોનાના કારણે યાત્રાધામ શામળાજીમાં મંદિરે કર્યું સેનેટાઈઝ. મંદિરની દિવાલો દરવાજા રેલિંગ પર સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી. આગામી 14 એપ્રિલ સુધી બંધ રહેશે શામળાજી મંદિર. પોરબંદર સહિત સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. લોકડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મળતી રહેશે તેવી ખાતરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક વખત અપાઈ હોવા છતાં લોકો કરી રહ્યા છે બિનજરૂરી સંગ્રહ. અરવલીમાં કોરોના મામલે દૂધ મંડળીઓ જોવા મળી સાવચેત. તો દૂધ ઉત્પાદકો કરી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને 1 મીટરના અંતરે ઉભા રહી અને ભરાવી રહ્યા છે દૂધ. દૂધ મંડળીઓ દ્વારા પશુપાલકોને સ્વચ્છતા જાળવવા કરાઈ અપીલ.
કોરોનાના કારણે કરાયેલા લોકડાઉન વચ્ચે હળવદના વેપારીઓ યુવાનોએ સાથે મળી અને હળવદમાંથી આવા શ્રમજીવી પરિવારોને શોધી કરી રહ્યા છે મદદ. ઇકો ગાડીમાં શાકભાજી લોટ સહિતના ખાદ્ય પદાર્થોની 126 કીટ તૈયાર કરી હાઇવે પર ઝૂંપડામાં રહેતા ગરીબોને કર્યું વિતરણ. સૌરાષ્ટ્રનું મોટું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રહેશે. આવતીકાલે કલેક્ટર કચેરીમાં બેઠક બાદ લેવાશે નિર્ણય. તો હાલ ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રહેશે. માર્કેટ યાર્ડની શરૂઆત માટે કરાશે સત્તાવાર જાહેરાત. કચ્છમાં હોમ ક્વોરન્ટાઇન કરાયેલા 8 લોકો થયા ફરાર. નલિયા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરાયા હતા, ભાગેલા લોકો સામે ફરિયાદ નોંધાઈ. કોરોનાના યોદ્ધાઓને સલામ. ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યું છે સેવાભાવી ડોક્ટર્સ નર્સને સલામ. ઘરે બેઠા શાકભાજી મેળવવા એએમસીએ જાહેર કર્યો વોટ્સએપ નંબર. વોટ્સએપ નંબર પર ફોન કરી અને ઘરે બેઠા એએમસીની ઈ રિક્ષા આવી અને આપી જશે શાકભાજી. બનાસકાંઠામાં બનાસ ડીડીમાં ગ્રાહકો માટે કરે વ્યવસ્થા. દૂધ ભરાવવા આવનાર ગ્રાહકોની લાઇન વચ્ચે રખાશે અંતર. 1 મીટરના અંતરે ઉભા રહેવાની વ્યવસ્થા. તો શહેરોમાં દૂધ પહોંચે તે માટે દૂધ ડેરીઓ શરૂ કરી આ વ્યવસ્થા. ભરૂચમાં શ્રમિકો માટે કરાઈ બસની વ્યવસ્થા. જિલ્લા વહીવટીતંત્રએ કરી વ્યવસ્થા. દાહોદ તરફ જતા શ્રમિકો માટે વ્યવસ્થા. અમદાવાદમાં કોરોના પોઝિટિવ એક મહિલાનું થયું મોત. 85 વર્ષના વૃદ્ધાનું અમદાવાદમાં સારવાર સિવિલ હોસ્પિટલમાં નિપજ્યું મોત. મૃતક અમદાવાદની જ મહિલા. સાઉદી અરેબિયા મક્કા મદીનાથી 14 માર્ચે ભારત આવ્યા હતા પરત. લોકડાઉનનું પાલન કરાવવા દંડા મારતી પોલીસ વચ્ચે પોલીસનો માનવીય ચહેરો પણ આવ્યો સામે. પોલીસે ગરીબોને વેચ્યા ફૂડ પેકેટ્સ અને ગરીબો સુધી પહોંચાડ્યું ભોજન. સમાચાર સુપરફાસ્ટમાં આગળ બાદ સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. આગળ વધીશું. રાજકોટમાં મજૂરોએ રાજસ્થાન તરફ ચાલતી પકડી. રાત દિવસ કાળી મજૂરી કરતા મજૂરોએ હિંમત બતાવી અને ચાલતી પકડી. 25-30 મજૂરો પગપાળા ચાલતા થયા. રાજકોટથી રાજસ્થાન સુધી હાઇવે છે લોકડાઉન. સાબરકાંઠાના પોંસરીમાં ડિજિટલ બસણાનું આયોજન. કોરોનાને લઈ અને ડિજિટલ બસણાનું આયોજન. મૃતકના પુત્રે મુંબઈથી ફેસબુક લાઇવમાં આપી શ્રદ્ધાંજલિ. મૃતકના પરિવારના 5 સભ્યો જ એકઠા થયા. 150 લોકોએ આપી ઓનલાઈન શ્રદ્ધાંજલિ. લોકડાઉનની પરિસ્થિતિમાં પણ લોકો બહાર નીકળવાના બહાના શોધતા જોવા મળ્યા. જેના પગલે અમરેલી જિલ્લા પ્રશાસને આવશ્યક ચીજવસ્તુઓ માટે દુકાનો ખોલવા માટેનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો. દૂધ વિક્રેતાઓ માટે 7:30 થી 10 નો સમય અને કરિયાણા માટે 8 થી 5 ખોલવાની રહેશે દુકાન. લોકડાઉનના લીધે બાંધકામ સાઇટ્સ બંધ હતા. મોરબીમાંથી 16 જેટલા શ્રમિક પોતાના વતન ગોધરા જવા માટે પગપાળા નીકળ્યા. જિલ્લા પોલીસ વડાએ તમામ શ્રમિકોને અટકાવ્યા. મામલતદારને બોલાવી અને તમામ શ્રમિકોની હાથ ધરી મેડિકલ તપાસ. દ્વારકાના પડોડિયા ગામે SR-52 જેટી પર આવ્યું વિદેશી જહાજ. સ્થાનિકોની ફરિયાદ છતાં પણ અધિકારીઓએ ન બતાવી કોઈ પણ ગંભીરતા. ઉપરાંત જહાજ પરના લોકોને ક્વોરન્ટાઇન કરવાની જરૂર નથી તેવો જવાબ આપતા સ્થાનિકોમાં રોષ. દાહોદના PSIને CMના સલામ. PSI PK જાદવના મોટા ભાઈનું થયું અવસાન. અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી અને ફરજ પર થયા હતા હાજર. અમદાવાદથી દાહોદ આવી બજાવી ફરજ. મુખ્યમંત્રીએ ફોન કરી પાઠવી સાંત્વના. દાહોદના PSIને CMના સલામ. PSI PK જાદવના મોટા ભાઈનું થયું અવસાન. અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી અને ફરજ પર થયા હાજર. અમદાવાદથી દાહોદ આવી બજાવી ફરજ. ભાવનગરના 70 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી નિપજ્યું મોત. દિલ્હીથી પરત ફરેલા આ વૃદ્ધમાં દેખાયા હતા કોરોનાના લક્ષણ અને તેમણે સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત. સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાનો વીડિયો આવ્યો સામે. લોકડાઉનમાં પશુઓ સાથે વિતાવે છે સમય. પશુઓ સાથે ગાળી રહ્યા છે હળવાશની ફળ. અમરેલીમાં શાળામાં વિશાળ મેદાનમાં શરૂ કરાઈ શાક માર્કેટ. કોરોનાનું સંક્રમણ ટાળવા વિશાળ મેદાનમાં ફેરવવામાં આવી શાક માર્કેટ, જ્યાં એકબીજા વચ્ચે યોગ્ય ડિસ્ટન્સ રાખી ખરીદી કરી શકે તે પ્રમાણે આયોજન. ગીર સોમનાથમાં ફિલિપાઇન્સથી જહાજ આવતા દહેશત. 25 ક્રૂ મેમ્બર ધરાવતું જહાજ આવતા જેટી પર ફેલાયો ગભરાટ. આરોગ્ય વિભાગે જહાજના ક્રૂ મેમ્બર્સને તપાસ્યા. પ્રધાનમંત્રીની અપીલ બાદ પણ મોટી કંપનીઓ જોખમ લેતી હોવાની વાત વહેતી થઈ.
રાજકોટના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર. દૂધના ફેટના ભાવમાં રૂપિયા 60નો વધારો, પ્રતિ ફેટે રૂપિયા 680 ચૂકવવામાં આવશે. નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે પુત્રે કરી પિતાની હત્યા. પિતાએ રૂપિયા ન આપતા હત્યા કરી. પુત્રે પિતા પાસે કરી હતી પૈસાની માંગ. લોખંડના સળિયા વડે હુમલો કરતા 65 વર્ષીય પિતાનું સારવાર દરમિયાન મોત. પંચમહાલના શહેરાના હોસિયલાવ પાસે કાર ડિવાઈડર સાથે ભટકાતા 5 વ્યક્તિને પહોંચી ઈજા. ઈજાગ્રસ્તોને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખસેડાયા. આણંદમાં વઘાસી પાસે આવેલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી આગ. સતેન્દ્ર પેકેજિંગ લિમિટેડ કંપનીમાં લાગી આગ. આણંદ ફાયર ઘટનાસ્થળે કોઈ જાનહાનિ નહીં. બેકાબુ આગ પર મેળવાયો કાબુ. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન વિભાગે કરી આગાહી. વીજળીના કડાકા સાથે ફૂંકાઈ શકે છે પવન. 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને રાજ્યમાં થઈ શકે છે કમોસમી વરસાદ. રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. રાજ્યના વાતાવરણમાં પલટો. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. થંડરસ્ટોર્મ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, બોટાદમાં કમોસમી વરસાદની સંભાવના. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો. સુઈગામ, ભાભર અને વાવમાં વરસાદી વાતાવરણ. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વરસાદથી જીરૂના પાકને થઈ શકે છે મોટું નુકસાન. ખેડૂતોમાં ચિંતાનો માહોલ. મોરબીના વાતાવરણમાં પણ આવ્યો એકાએક જ પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર કમોસમી વરસાદ. મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર કમોસમી વરસાદ. ઠંડા પવન સાથે વરસાદી માહોલ. ધીમી ધારે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. કચ્છના ભુજમાં વહેલી સવારથી જ વરસાદ. વીજળીના કડાકા સાથે ઝરમર વરસાદ. કોરોનાના કહેરની વચ્ચે બીમારીનો વરસાદ. કોરોના વાયરસની સાથે સાથે કુદરત પણ રૂઠી. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત. વાતાવરણમાં પલટો. હવામાન ખાતા દ્વારા 2 દિવસ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી. કમોસમી વરસાદ પડે તો ઘઉં, લસણ, જીરું, ચણાના પાકને નુકસાન. રાજ્યમાં લોકડાઉનનો થયો ફાયદો. વાહન વ્યવહાર બંધ રહેતા અમદાવાદની હવા વધુ શુદ્ધ બની. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં નોંધપાત્ર સુધારો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહી જાહેરાત. કેન્દ્ર સરકારે ગરીબો માટે જાહેર કર્યું 1.70 લાખ કરોડનું રાહત પેકેજ. ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને 1.70 લાખની સહાય. કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનથી પ્રભાવિત છૂટક મજૂરી કરનારા અને ગરીબ માટે 1.70 લાખ કરોડના રૂપિયાના રાહત પેકેજની જાહેરાત. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ગરીબોને કેશ ટ્રાન્સફર કરાશે. કોરોના વાયરસથી લડનાર ડોક્ટર, નર્સ અને સફાઈ કર્મીઓ માટે 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપવાની સરકારની જાહેરાત. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને સસ્તા દરે મળશે અનાજ. સરકારે છૂટક મજૂરી કરતા ગરીબોને ભોજનને લઈ અને ચિંતા ન કરવા જણાવ્યું. ગરીબ લોકોને 5 કિલોગ્રામ વધારાનું અનાજ 3 મહિના સુધી મફત અપાશે. 1 કિલો દાળ પણ મફતમાં અપાશે. સરકારે ગરીબોને ઘઉં, ચોખા અને દાળ આપવાની કરી જાહેરાત. પીએમ મોદીએ કોરોના સંકટ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી ચર્ચા. કોરોનાનું સંક્રમણ રોકવા અંગે ઉપાયો મુદ્દે ચર્ચા. ઓડિશાના સીએમ નવીન પટનાયકે કોરોનાના પગલે 4 મહિનાની સેલેરી એડવાન્સ આપવાની કરી જાહેરાત. 4 મહિનાની એડવાન્સ આપશે સેલેરી. ભારતમાં ફસાયેલા 8000 જેટલા વિદેશી નાગરિકોને માર્ચ મહિનાના અંત સુધીમાં ભારતમાંથી તેમના દેશમાં કરાશે રવાના. યુકે, ફ્રાન્સ, અમેરિકા, અફઘાનિસ્તાન સહિત અન્ય દેશના નાગરિકોને ભારતમાંથી મોકલવાની પ્રક્રિયા શરૂ. મુંબઈની એન્ટોપ હિલ પોલીસે શાક માર્કેટમાં ભીડ ન થાય અને દરેક લોકો વચ્ચે અંતર જળવાય તે માટે કુંડાળા બનાવ્યા. લોકો શાકભાજી ખરીદવા પડાપડી ન કરે તે માટે અંતર જાળવવા વ્યવસ્થા. WHOએ દુનિયાના તમામ દેશોને આપી ચેતવણી. WHOનું કહેવું છે કે માત્ર લોકડાઉન એ કોરોના વાયરસને ફેલાતો અટકાવવાનો આખરી ઉપાય નથી. લોકડાઉન દરમિયાન શંકાસ્પદ દર્દીઓને શોધી ઝડપથી તેમની સારવાર શરૂ કરવી જોઈએ. કોરોના વાયરસના વધતા જોખમ વચ્ચે રાહત મળે તેવો દાવો કરાઈ રહ્યો છે અને જેમાં કહેવાઈ રહ્યું છે કે કોરોના વાયરસ હાલ તેના અંતિમ પડાવમાં છે અને તેનો અંત પણ ઘણો નજીક હોવાની માઇકલ લેવિટ નામના વૈજ્ઞાનિકે કરી ભવિષ્યવાણી.
કોરોના વાયરસની આફતમાં ઘેરાયેલા ભારતીય શેરબજારમાં ગુરુવારે જોવા મળી તેજી. સતત બીજા દિવસે માર્કેટમાં ઉછાળો. રોકાણકારોના શ્વાસમાં શ્વાસ આવ્યો. સેન્સેક્સમાં 410 પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં 323 પોઈન્ટનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરરોજ દેશવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનું પાલન કરવાની આપી રહ્યા છે સલાહ. સોશિયલ મીડિયાના માધ્યમથી આજે પણ તેમણે અલગ અલગ વિડીયો શેર કરી ગુજરાતીઓને પણ ઘરમાં રહેવા સલાહ આપી. કટરીના કેફ વર્ક ફ્રોમ હોમ, ઘરમાં ઝાડુ મારતો કટરીનાનો વિડીયો વાયરલ. ઝાડુ મારતા મારતા કેટરીનાની મસ્તી. લોકડાઉનના કારણે કેટરીના કરી રહી છે ઘરમાં કામ, અને આ પહેલા પણ કેટરીનાએ લોકોને ઝડપથી વાસણ સાફ કરવાની આપી હતી ટિપ્સ. અમદાવાદમાં કોરોનાના સંકટ વચ્ચે શાહીબાગમાં બીએપીએસ મંદિર બનાવ્યા. ફૂડ પેકેટ 2 ટન શાકભાજીમાંથી તૈયાર કર્યા ફૂડ પેકેટ. સો જરૂરિયાતમંદોને પહોંચાડાશે આ પેકેટ. મંદિરના સંતો અને સ્વયં સેવકોએ કર્યું આ કાર્ય. તો અનેક લોકો મદદનો હાથ લંબાવી રહ્યા છે અને તેમાં સ્વયંસેવકો પણ તેમાં ભાગ ભજવી રહ્યા છે. તો લોકોને અત્યારે ભોજન નથી મળી રહ્યું. ઘણા બધા લોકો જે છે તે કામ અર્થે નથી જઈ શકતા. આ સમયે તેમને ખાવા પીવાના પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને તેના માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણના વાતાવરણમાં પલટા બાદ કમોસમી માવઠાની મુસીબત. માવઠાના પગલે ખેડૂતોમાં ભીતિ. ઘઉં, રાયડો, એરંડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં એકાએક જ પલટો. ઊંઝાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા. પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા. અંબાજી પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. તો ધૂળની ડમરી સાથે વરસાદ આવતા આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો. ખેતરોમાં પડેલા પાકને લઈ અને ખેડૂતો ચિંતિત. તો સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.